गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे ગયા લેક્ચરમાં ક્વેશ્ચન 2 ના દાખલા જોયા હતા. આજે ક્વેશ્ચન 3 થી ચાલુ કરીએ. તો ક્વેશ્ચન 3 નો પહેલો દાખલો છે 297 × 70 + 297 × 3. તો આવા દાખલામાં જ્યારે બે નિશાની હોય ત્યારે એક સંખ્યા કોમન કરવાની હોય તો આપણે આમાં જોઈ શકીએ કે 297 એક સરખી સંખ્યા છે અને વચ્ચે સરવાળાની નિશાની છે. તો પહેલા આપણે 297 કોમન એટલે કે સમાન કાઢીશું. પછી અહીંયા આ એક ભાગ છે, એક ભાગ આ છે. બંને ભાગમાંથી 297 આપણે લખી દઈએ તો 70 એક બનશે. તો અહીંયા હું 70 લખીશ. વચ્ચે સરવાળાની નિશાની છે, હું સરવાળો કરીશ. આ બાજુના ભાગમાંથી 3 વધે તો 3 લખીશ. હવે આનું સરવાળું બાકીશ. તો પહેલા તો 297 × 70 + 3 એટલે કે 20 થશે. હવે 297 × 20 કરવાના એટલે કે આપણે 297 × 2 કરી દઈએ. તો 594 થશે અને આ શૂન્ય હતી એ આપણે અહીંયા લગાવી દઈશું. તો આ દાખલો આ રીતે થાય. હવે આપણે જોઈએ બીજો દાખલો. હવે બીજા દાખલામાં પણ ઉપરના જેવું જ છે. આપણે પહેલા તો આ દાખલાના બે ભાગ પાડી દઈશું, એક ભાગ અને આ બીજો ભાગ. હવે એ બંને ભાગમાંથી એક સંખ્યા કોમન લઈશું એટલે કે 54,279. હવે પહેલા ભાગમાંથી 92 વધે છે તો હું એ 92 મૂકીશ, પછી સરવાળાની નિશાની. અને બીજા ભાગમાંથી 8 વધે છે તો એ લખીશ. હવે 54,279 × 92 + 8 કરીશું એટલે કે 100 થશે. તો આ બંનેનો ગુણાકાર થશે. આપણે બે શૂન્ય લગાવી દઈશું. આ રીતે થાય. હવે ત્રીજો દાખલો જોઈએ. હવે આ દાખલામાં બે ભાગ પાડીશું ફરીથી આગળ કરીએ. હવે આ બંને ભાગમાંથી એક સંખ્યા કોમન લઈશું એટલે કે 81,265. અને આ ભાગમાંથી વધશે 169 અને આ ભાગમાંથી વધશે 69 એ લખીશું. હવે 81,265 × આની બાદબાકી કરીશું તો જવાબ આવશે 100. આગળ ગુણાકાર કર્યો એમ આપણે બે શૂન્ય લગાવી દઈશું. તો આ રીતે ત્રીજો દાખલો ગણે. હવે છે ચોથો દાખલો. હવે આ દાખલામાંથી આપણે બે ભાગ પાડીએ. પહેલાં તો આ એક ભાગ છે અને આ એક ભાગ છે. હવે આમાંથી તમે જોશો તો તમને એક પણ સંખ્યા કોમન દેખાશે નહીં. આ થોડો અલગ રીતનો દાખલો છે. તો આપણે સૌથી પહેલાં તો આ 25ના બે ભાગ પાડીએ એટલે કે આગળનો ભાગ એમના હું લખીશ. હવે 25ના બે ભાગ એટલે કે 5 × 5. હવે હું શું કરીશ તો આગળનો ભાગ હજી પણ એમના એમ લખીશ. હવે આ 769 છે એને 5 વડે ગુણી દઈશું. હવે તમે જોશો તો અહીંયા જે જવાબ આવ્યો છે એ જ જવાબ અહીંયા આગળ આવ્યો છે. તો હવે બે સંખ્યા સમાન થશે તો આ બંનેનો ગુણાકાર કરીને લખીશું એટલે કે 38,245 × 200 = 18. હવે આ બે ભાગ જોઈએ તો આ બંને ભાગમાંથી કોમન
तो जवाब आवशे 19225 અને અંદર બનેલું સરવાળો તો જવાબ આવશે 1000 હવે આ બંનેનો ગુણાકાર કરીશું તો 19225 ની જોડે આપણે 3 શૂન્ય લગાવી દઈશું તો આ રીતે દાખલો થશે ક્વોલિટી સમજાયો તો આપણે આ બંને બાજુ જોઈએ તો કોઈ સંખ્યા કોમન દેખાતી નથી એટલે આપણે 25 સાથે ભાગ પાડીશું હવે 1/5 નો ગુણાકાર 769 જોડે કરીશું તો આપણને આ જવાબ મળશે એટલે કે બંને સંખ્યા કોમન થશે 12 લઈશું અને અંદર બંને સંખ્યાનો સરવાળો પછી ફરીથી બંને સંખ્યાનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે સેમ એવું જ છે
અહીંયા 103 હતા 102 અને અહીંયા 1008 એટલે કે 1000 + 8 કરીશું તો 258 ગુણ્યા 1000 + 8 હવે આપણે 258 નો 1000 વડે પહેલા ગુણાકાર કરીએ અને વચ્ચે સરવાળાની નિશાની 258 ગુણ્યા 8 તો પહેલા કૌંસમાં 3 શૂન્ય લગાવી દઈશું અને બીજા કૌંસનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 2064 હવે આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે 2,60,064 હવે ચોથો દાખલો જોઈએ તો છે 1005 ગુણ્યા 168 ખાલી એમાં એટલો છે કે અહીંયા 100 વાળી એટલે 0 વાળી સંખ્યા પાછળ આવતી હતી અહીંયા આગળ છે તો આપણે આગળ ડિવાઈડ કરીએ તો 1000 + 5 અને 168 હવે 1000 ગુણ્યા 168 વચ્ચે સરવાળાની નિશાની અને 5 ગુણ્યા 168 તો 168 ની પાછળ 3 શૂન્ય લગાવી દઈશું અને આનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 840 હવે બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 168,540 તો આ ગુણધર્મ ઉનો ઉપયોગ કરી ગુણાકાર શોધી શકાય હવે જોઈએ પ્રશ્ન 5 પ્રશ્ન 5 માં છે કે કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાવ્યું બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લીટર પેટ્રોલ પુરાવ્યું એટલે કે મંગળવારે જો પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર એટલે કે 1 લીટરની 65 રૂપિયા કિંમત હોય તો પેટ્રોલ ઉપર તેણે 2 દિવસમાં કુલ કેટલો ખર્ચો કર્યો છે તો આપણે પહેલા 1 દિવસનો આપેલો છે તો કુલ 2 દિવસના કેટલા લીટર થયા એ શોધી લઈએ તો ક્વેશ્ચન 5 તો સોમવારે પુરાવેલું પેટ્રોલ તો સોમવારનું કેટલું છે તો 40 લીટર હવે બીજા દિવસે એટલે કે મંગળવારે પુરાવેલું પેટ્રોલ તો મંગળવારે કેટલું છે તો 50 લીટર હવે કુલ પેટ્રોલ શોધી લઈએ તો કુલ પેટ્રોલ થશે 90 લીટર હવે આપણે પદ મૂકીએ કે એક દિવસનું દિવસ એટલે કે 1 પ્રતિ લીટર એટલે કે જો પેટ્રોલની કિંમત 1 પ્રતિ લીટરે 65 રૂપિયા છે તો 90 લીટરે કેટલા થશે 90 પ્રતિ લીટરે કેટલા થશે તો 90 ગુણ્યા 65 તો જવાબ આવશે 585 છે અને આ શૂન્ય હતો આપણે અહીંયા લગાવી દઈશું તો ટોટલ બંને દિવસના પેટ્રોલના રૂપિયા થશે 5,850 તો આપણે કુલ પેટ્રોલ આ રીતે શોધ્યું આ કુલ એનો ખર્ચ છે કેટલો છે કુલ ખર્ચ હવે આગળ છે
क्वेश्चन छो कि कोई दूधवाड़ा एक होटल में सवारे 32 लीटर दूध आपे छे अने सांजे 68 लीटर दूध आपे, तो जो दूध की कीमत 45 प्रति लीटर, आमा पण एवुं छे कि 1 लीटर ना 45 रुपया, तो दूधवाड़ा ने रोज केटली आवक थती हशे? तो आपणे पहेला तो सवार अने सांज नुं टोटल एटले के आखा दिवस नुं कुल केटलुं दूध जाय ए शोधी लईए।